ચલો, આજે પાછા આલેખ દોરવાના છે. આપણે સ્વાધ્યાય 6.2 અને એના ઉદાહરણ, એમાં બે ચલની એક અસમતા એના આલેખ દોર્યા અને અસમતા દ્વારા નક્કી થતો પ્રદેશ એ આપણે દર્શાવ્યો. હવે એમાં થોડોક ચેન્જ આવશે. બે અથવા ત્રણ અસમતા, બે ચલની એક નહીં બે અથવા ત્રણ અસમતા આપેલી હોય, આપણે ત્રણેય અસમતા દ્વારા નક્કી થતો પ્રદેશ ગણ, શક્ય ઉકેલનો પ્રદેશ કહેવાય ને, એવા બિંદુઓનો ગણ, એવા બિંદુઓ સમતલમાં જ્યાં આવેલા છે એ પ્રદેશ કે જે આપેલી બધી જ અસમતાઓનું સમાધાન કરે. બે જુદા જુદા સમીકરણો હોય અને એને અન્યથી જોડવામાં આવ્યો હોય, એટલે તમારે છેલ્લે ઉકેલ માટે શું કરવું પડે? માની લો કે બે ગણ છે ગુણધર્મ રીતે લખેલા, એ અને બી અન્યથી જોડેલા છે, એટલે ગણની ભાષામાં શું થયું? છેદ ગણ. એટલે અહીંયા જેટલી અસમતાઓ આપી છે એ તમામનું સમાધાન કરે એવા સમતલના બિંદુઓ એ કયા પ્રદેશમાં આવેલા છે, એટલે બધી જ અસમતા દ્વારા જે અલગ અલગ પ્રદેશ નક્કી થાય એનો છેદગણ. વાતમાં થોડુંક ભારેખમ લાગે છે પણ ખરેખર ખૂબ સહેલું છે. 6.2 તમને સહેલું જ લાગ્યું હતું, આ પણ સહેલું જ લાગશે, પણ આ ટોપિક ઉપર તમારે ખાસ કોન્સન્ટ્રેશન કરવાનું છે અને આમે તમારે શીખવાનો એ છેલ્લો ટોપિક છે. જુઓ, પછી તો પ્રકીર્ણ વાત આવી ગઈ ને, શું કામ હું તમને કહું છું ખાસ કોન્સન્ટ્રેશન કરવાનું છે? આ વસ્તુ 12મા ધોરણમાં એ રિપીટ થવાની છે. 12મા ધોરણમાં સુરેખ અસમતાનું ચેપ્ટર છે અને આ જ વસ્તુ પાછી આવવાની છે, એટલે અત્યારે બરાબર ધ્યાનથી શીખી લ્યો. આપણે જોઈએ, ઉદાહરણથી શરૂ કરીએ. એકદમ સહેલું છે, એમાં કાંઈ ગભરાવા જેવું નથી. જાજી અસમતાઓ ભેગી થાય તો શું થાય? કાંઈ ન થાય. છેદગણ વિચારવાનો દોરીને, થિયરી તો છેદની આપણે અગાઉ પણ વાત કરી છે. નીચેની સુરેખ અસમતાઓની સંહતિનો ઉકેલ આલેખ દ્વારા મેળવો. આપણને એક્સ પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5 અને એક્સ માઇનસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 આવી બે અસમતાઓ આપી છે. આપણે 6.2માં જે પ્રોસિજર ફોલો કરતા હતા ને એ જ પ્રોસિજર ફોલો કરવાની છે. આપેલી જે ઇનઇક્વાલિટી છે, અસમતા છે, ત્યાં વચ્ચે બરાબર મૂકી અને રેખા એ દોરવાની છે. અને તમે જાણો છો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો આપણે રેખા સોલિડ દોરવાની છે, ત્રુટક નહીં. હવે આ રેખાના અક્ષો સાથેના છેદ બિંદુઓ એક્સ બરાબર 0 હશે ત્યારે વાય બરાબર 5 મળશે, અને વાય બરાબર 0 હશે ત્યારે એક્સ બરાબર 5, એટલે 0 5 5 0. એમ બીજું જે સમીકરણ છે, બીજી જે અસમતા છે, એક્સ માઇનસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, એમાં વચ્ચે ઇક્વલ ટુ કરી નાખો. હવે એના અક્ષો સાથેના છેદ બિંદુઓ, તો એક્સ બરાબર 0 મૂકશું ત્યારે વાય બરાબર -3, અને વાય બરાબર 0 મૂકીએ તો એક્સ બરાબર 3, એટલે 0 -3 3 0. આપણે સમતલમાં બે રેખાઓ દોરવાની છે. ઓકે, એક્સયામનું મોટામાં મોટું મૂલ્ય 5, વાયયામનું મોટામાં મોટું મૂલ્ય 5 અને નાનામાં નાનું -3, એટલે એ પ્રમાણે તમારે આલેખ એ સમતલમાં તૈયાર કરવો. વાય એક્સ પર તમારે થોડુંક નીચે આવવું પડશે, શું કામે? -3 સુધી જવાનું છે ને, એટલે સમતલ એ પ્રમાણે તૈયાર કરો. જો વાયની મોટામાં મોટી કિંમત 5 છે, આપણે 6 થી શરૂ કરીએ. 6 5 4 3 2 1 0
एक बे त्रण चार गणू ने चार त्रण बे एक अहीं थी एक शख्स पसार करशुं। एक शख्स पर ऋण दिशा में कोई सभ्य की जरूर नहीं, त्या ए बाजू बहु आग नहीं चालो तो चल से। एक श्याम की मोटा मोटी किमत पांच है, ए प्रमाण एनो स्केल तैयार करो। वन टू थ्री फोर फाइव सिक्स, वन टू थ्री फोर फाइव सिक्स, माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर, वन टू थ्री फोर फाइव एंड सिक्स। ऑफकोर्स अँ एवं बिंदु ये तो हो चलो फाइव जीरो जीरो फाइव एम पसार थती रेखा बने अक्ष पर पांच पांच। एक मिनिट हो, अपनी जूनी पेटर्न चालू राखिए। आलेख ब्लू थी अने प्रदेश लाल थी, जाने केम रजिस्टर्ड डिजाइन हो अपनी का। आपणे अगाउ वात करता था ने कंईक व्यवस्थित करिए तो शुं थाय, ठावकू देखाय। यस, एक्स प्लस वाय इक्वल टू फाइव। हाँ, एक्स अक्ष पर त्रण अने वाय अक्ष पर माइनस त्रण, थ्री अने माइनस थ्री एने जोड़वाना छे। जोड़ी दईए, बे पकड़ावा जोईए ने बराबर। બસ લ્યો, ઘણે આખા વહી ગયા આપણે ને। ચલો, એ સમીકરણ શું છે? એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ થ્રી। હવે બંને અસમતાઓ દ્વારા બંને અસમતાઓનું સમાધાન થાય ને એવા બિંદુઓનો ગણ એ આપણે નક્કી કરવો છે। જોઈએ આપણે એક પછી એક, અને થોડુંક ટૂંકું રાખો, બહુ બહાર નીકળી ગયા આપણે। અક્ષથી બહાર ના નીકળવું બને ત્યાં સુધી, હો એ સારું નહીં, નોંધ નીકળાય ને। ભારતના નકશામાં ગુજરાત થોડું ભારત કરતા મોટું હોય, ના જ હોય। પેલી અસમતા, બેમાંથી એક રેખા ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી, ઉગમ બિંદુ એનું સમાધાન કરે છે તો કે નહીં? જીરો પાંચ કે તેથી મોટા ના કહેવાય, એટલે એ રેખાથી ઉપરનો પ્રદેશ, ઉપર આમ, નીચે નહીં, નીચે તો ઉગમ બિંદુ આવી જાય ને, પણ ઉગમ બિંદુ સમાધાન કરતું નથી। અચ્છા, આનું ઉગમ બિંદુ સમાધાન કરે છે તો કે હા, જીરો માઇનસ જીરો એટલે જીરો, જીરો ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ થ્રી, જીરો ત્રણ કે તેથી નાના છે, યસ જીરો ત્રણ થી નાના છે, તો આ રેખાથી ઉપર। હવે બંને જો છેદગણ જુઓ બરાબર, આનાથી આ બાજુ અને આનાથી આમ, એટલે કોમન પાર્ટ કયો થયો? બેની વચ્ચેનો, આનાથી ઉપર આનાથી આમ ઉપર। તો આપણને જે પ્રદેશ ગણ મળશે, ભાઈ લખી દઉં પછી, હું એ ક્યાં મળશે? આની ઉપર, તમે બે માટે અલગ અલગ ડિઝાઇન કરવાનું વિચારતા હો તો નહીં કરતા, શું કામે? પછી તમે જ કન્ફ્યુઝ થશો, એટલા બધા લીટા થઈ જશે। માની લ્યો કે બે ને બદલે ત્રણ અસમતા આવી, એટલે એવું ના કરતા,
પણ નિરાતે શરૂઆતમાં નિરાતે, પછી તો હવે આ હેલો ટોપિક છે, એમાં કાંઈ નથી. વિચાર લ્યો કે ભાઈ બંને અસમતાઓનું સમાધાન કરેલી કે બંને અસમતાઓ દ્વારા નક્કી થતા પ્રદેશ ગણનો છેદગણ શું છે એ વિચાર લ્યો. એટલે હેલું છે. એક જ મિનિટ હો, ઓકે. વાયને આપણે ડિલીટ કર્યા હતા, આ વાય, ઓકે. ચલો આટલો પ્રદેશ આવે, નથી લાગતું સહેલું એવું? લાગે ને, મને તો લાગે છે. 13મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 13. નીચેની સુરેખ અસમતાઓની સંહતિનો ઉકેલ આલેખ દ્વારા મેળવો. 5x + 4y < 40, x > 2 અને y > 3. x > 2 અને y > 3 એ જે બે અસમતાઓ છે ને, એના માટે કઈ આપણે અક્ષો સાથેના છેદ બિંદુઓ નક્કી કરવાના નથી રહેતા. આપણે આલેખ દોરી રહ્યા છે. અગાઉ x > 2 માટે શિરોલંબ રેખા દોરી દઉં, x = 2, અને પછી પ્રદેશ નક્કી કરી દો. એમ y > 3 માટે સમક્ષિતિજ રેખા દોરી દો, y = 3, અને પછી અસમતા દ્વારા પ્રદેશ નક્કી કરી દો. એટલે આપણે અક્ષો સાથેના છેદ બિંદુઓ મેળવવા પડશે રેખા દોરવા માટે. એ માત્ર પહેલી અસમતા. આના માટે x = 0 હોય, y = 10, અને y = 0 હોય, x = 2. ના સો 10/5 કરીને કાલે 8 × 5 = 40. યસ, ડન. હવે પેલા સમતલ તૈયાર કરી લઈએ. તમે પેલા ચરણમાં છો એટલે એ પ્રમાણે જ આકૃતિ દોરજો. એક્સ ની કિંમત 8 સુધી જોઈએ છે અને વાય ની કિંમત ક્યાં સુધી જોઈએ છે? 10. બિંદુ લખવાના, ઓકે. સોરી, ભૂલાઈ ગયું બાળકો. સોરી, કહી દીધું ને પછી હું છે, ભૂલાઈ ગયું તું. સારું, ચાલો વાય એક્સ દોરી દઈએ. 10 એકમ સુધી જવાનું છો, કઈ વાંધો નહીં. ચલો 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. વાહ વાહ. અહીંયાથી x-અક્ષ પસાર કરી દઈએ. હવે તમને એમ થોડોક અંદાજ આવવા માંડ્યો હશે ને કે આલેખ છે એ ક્યાં આવશે? પેલા ચરણમાં, બીજામાં, ત્રીજામાં? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. યસ, ડન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઉગમ બિંદુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. એ ભાઈ બસો, ચાજા આગા આવી ગયા છે ને? ના ના સાહેબ, એક એકમ જ ગયા ચાજા. એટલું તો રાખવું પડે ને, એટલી જગ્યા તો રાખવી પડે ને થોડીક. આવું કટોકટી થોડું બોલાય. સારું, હવે એક્સ અક્ષ પર 8 અને વાય એક્સ પર 10 એ બે બિંદુઓને જોડવાના છે 8, 10 ને. હાલો જોડી દઈએ. એ છે 5x + 4y = 40.
હવે પછી છે ને ત્રુટક રેખા નહીં આવે, આઈ ડોન્ટ થિંક આવે ક્યાંય, કારણ કે તો પ્રદેશગણ નક્કી કેમ કરવો નથી. તમે જુઓ ને આ પાંચમા દાખલામાં છે સ્વાધ્યાયમાં, એક છઠ્ઠામાં છે, ઇક્વલ ટુ ના હોય એટલે ત્રુટક છે, બે જગ્યાએ કાંઈ વાંધો નહીં. આપણે તો શોર્ટકટ મારી દીધી જ ને, હું માર્કરથી દોરીને પછી એક્સ ઇક્વલ ટુ ટુ શિરોલમ રેખા, પણ તમારે એક્સ ની કિંમત બે કે તેથી મોટી એમ લેવાનું છે ને. એટલે આમ થોડીક ટુકડો ના દોરતા હો, નાનો આમ થોડીક લંબાઈ આપજો, નીચે ભલે બહુ ના જાઓ આગળ, કશો વાંધો નહીં. અહીંયા અને વાય ઇક્વલ ટુ થ્રી સમક્ષિતિ જ રેખા, વાય ઇક્વલ ટુ થ્રી. હવે એ ત્રણેય અસમતાઓ દ્વારા નિર્ણિત થતો પ્રદેશ એટલે છેદગણ જોઈ લઈએ. અહીંયા એક્સ અને વાય ની જગ્યાએ ઝીરો મૂકી જુઓ, સમાધાન થયું ને, કારણ કે ઝીરો છે 40 કરતા નાના છે, એટલે આ રેખાથી નીચેનો પ્રદેશ ઉગમ બિંદુને સમાવતો. એક્સ ની કિંમત કેવી? બે કે તેથી મોટી. જોતા જજો મારી સાથે, આનાથી આ બાજુ નીચે, આ શિરોલંબ રેખાથી પેલી બાજુ જમણી બાજુ, અને વાય ની કિંમત ત્રણ કે તેથી મોટી તો સમક્ષિતિજ રેખાથી ઉપરની બાજુ. હવે ભેગું કરો, આમ ઉપર અને આમ, શું થયો છેદગણ? ત્રિકોણીયો, વચ્ચેનો ત્રિકોણ. રેડી થઈ ગયું? આપણે 12મા ધોરણમાં એને શક્ય ઉકેલનો પ્રદેશ ગણ કહેશું. અત્યારે કઈ ચિંતા ના કરો, ત્યાં આટલું જ કરવાનું છે. આપેલી અસમતાઓ દ્વારા આલેખ દોરો, આપેલી અસમતાઓને અનુરૂપ, અને બધાનો છેદગણ શું છે બતાવી દીધું, બસ એટલું જ કરવાનું છે. અત્યારે કઈ જાજી ચર્ચા કરવાની નથી. ચૌદમું ઉદાહરણ જોઈએ. એટ એક્સ પ્લસ થ્રી વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100, અને એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આ બે શરતો છે ને, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ને વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એ આ ટોપિકને તમે જ્યારે 12મા ધોરણમાં ભણશો ને ત્યારે સૌથી વધારે ઉપયોગ એનો આવશે. એ બે હશે જ બધા દાખલામાં, મોટા ભાગે એકાદો કોક નીકળે ને, અપવાદ તો નીકળે. હવે તમારા આખા ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ બેઠા હોય તો એમાં એકાદો અડમિત્રો ના હોય, હોય જ ને. ઓકે, આ જુઓ તો, એટ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ 100, એટલે એમાં એક્સ બરાબર 0 મૂકીએ ને તો વાય બરાબર શું થાય? 100/3 અપૂર્ણાંક થયા ને, ભલે ને થયા. 100/3 એટલે કેટલા? 33.3. એ પોઈન્ટ પછી તગડો તો હાઈલો જ જાય આગળ, એટલે બિંદુ 0
33.3. મેં તમને અગાઉ એ વાત કરી હતી, પાછું કહી દઉં, ચિંતા ના કરો. આશરે ક્યાં આવે છે મૂકી દો. આપણે આલેખ પરથી કશું જ મેળવતા નથી. 12મા ધોરણમાં આવશે તો એ ગણતરી આવશે ભેગી. આલેખ જોઈને કહી દો કામ છે એમ નહીં. આલેખ થી એક ગાઈડલાઈન તરીકે કામ કરશે, એટલે ડોન્ટ વરી. હવે વાય બરાબર 0 મૂકીએ તો એક્સ બરાબર 100/8 25 ચોક. શું થયું? 12.5, 0. એક્સ ઇક્વલ ટુ 0 અને વાય ઇક્વલ ટુ 0 એ તો અક્ષો છે, એટલે એના માટે કઈ તમારે કરવાનું નથી, કઈ સ્પેશિયલી કોઈ આકૃતિ દોરવાની નથી. હવે 33.3 એટલે 30 અને 35 ની વચ્ચે આવે. 12.5 એટલે 12 અને 13 ની વચ્ચે આવે. તો સ્કેલ કઈ રીતે એડજસ્ટ કરવો, તમારી પાસે આલેખપત્રમાં કેવી જગ્યા છે, એ ડિપેન્ડ્સ. 5ના ગુણાંકમાં લઈ લઈએ, તમારી ટેક્સ્ટબુકમાં 5ના ગુણાંકમાં છે. આપણે એ પ્રમાણે કરીએ, ચાલો 1, 2, 3, 4, 5, 6, 7 બિંદુ મૂકવા પડે. આવી જશે 7 બિંદુ, યસ, ઇઝીલી. આપણે માત્ર પહેલા ચરણમાં જ રહેવાનું છે, એટલે નો પ્રોબ્લેમ, કરી નાખીએ. આપણે 5ના ગુણાંકમાં ક્યાંથી શરૂ કરશું? 35 થી, બરાબર ને? 35, 30, 25, 20, 15, 10, 5, 0. 5, 10, 15, 20, 25, 30, 35. ઓકે, સમજ ગયું ને? એટલે દરેક દાખલામાં સ્કેલ છે ટેક્સ્ટબુક પ્રમાણે લેવો એવું નહીં હો, તમે તમારી રીતે લઈ શકો. પણ એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર સમાન સ્કેલ, અલગ અલગ નહીં. આ તો પાછું તમને એમ ના થાય કે લે અમારી ટેક્સ્ટબુકમાં હતું એ પ્રમાણે તો કંઈ કરતા જ નથી તમે. પાછું તમને દખ લાગી જાય તો, એટલે સાચવવા પડે ને. 1, 2, 3, 5, 10, 15, બસ 12.5 સુધી જવાનું છે. કાઢ નાખવાને એક શખ્સ અહીંયા પણ જરૂર નથી. 5, 10, 15, 20 ઉગમ બિંદુ. 5, 10, 15, 20, 25, 30 અને 35. એક જ રેખા દોરવાની છે, અક્ષો તો દોરેલી છે આપણે, એને પાછી બ્લુ કલરથી દોરવાની જરૂર નથી. હા, 33.3 આશરે મૂકી દો અહીંયા અને 12.5 એટલે એક્ઝેટ આની વચ્ચે આવે ને, એનું મધ્યબિંદુ. એ મધ્યબિંદુ કાંઈ ફૂટપટ્ટીથી માપીને મૂકવાની જરૂર નથી હો છોકરા, આશરે. ચાલો ડન છે. તોફાન નહીં, તોફાન નહીં, ફૂટપટ્ટી તોફાન કરે તમે નહીં ભાઈ. શું છે ભાઈ? શું સમીકરણ હતું? 8x + 3y = 100. હવે તમે ચેક કરતા શીખી જાઓ. પહેલી અસમતા છે એનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે, હા કે ના? હા, 0 100 કરતા નાના જ કહેવાય ને. એક્સ ની કિંમત 0 કે તેથી મોટી, એક્સ ની કિંમત 0 કે તેથી મોટી. એક્સ બરાબર 0 ક્યાં? વાય અક્ષ પર, એટલે મોટા બાજુ. વાય ની કિંમત 0 કે તેથી મોટી, વાય બરાબર 0 ક્યાં હોય? એક્સ અક્ષ પર, એનાથી મોટી એટલે ઉપર તરફ.
એટલે એનો અર્થ એમ થયો કે તમારો આલેખ આ જે રેખા દોરી છે ઈ અને અક્ષો એની વચ્ચે રચાતો ત્રિકોણીય પ્રદેશ, શક્ય ઉકેલનો પ્રદેશ ગણ, જે આપણે શબ્દ કીધું ને, એવું લાગે તો અહીંયા સમીકરણ લખી નાખો એટલે તમને ખ્યાલ રહે કે અમે બાકીની બે અસમતાઓ માટે આલેખ દોર્યો તો રેખા દોરીથી આ છે ને વાય બરાબર ઝીરો છે, અને અહીંયા લખી નાખીએ એક્સ બરાબર ઝીરો. વાય એક્સ છે એ પોતે એક રેખા છે, એનું સમીકરણ શું હતું કે એક્સ બરાબર ઝીરો. એટલે આપણે દોરી જ છે રેખા. ત્રિકોણીય પ્રદેશ આપણે જવાબમાં મળ્યો ને, આપેલી ત્રણેય અસમતાઓનું પાલન થાય, સમાધાન થાય એવો પ્રદેશ ગણ. આટલો તમને ગઈકાલે આગળના લેક્ચરમાં કીધું હતું ને, દર વખતે આવા લીટા દોરવા એવું જરૂરી નથી, ફરજિયાત નથી. હો તમે વચ્ચે ટપકા ટપકા કરીને એને અલગ પાડો તોય ચાલે, આડી પેન્સિલથી શેડ આપી દો તોય ચાલે, હાઇલાઇટરથી શેડ આપવામાં ધ્યાન રાખજો, પાછળ પછી કાંઈ વંચાશે નહીં. એટલે હાઇલાઇટરથી શેડ આપો ને તો પાછળ પછી કાંઈ લખવાનું વિચારતા નહીં, નહીં ત્યાં કાંઈ દેખાશે નહીં. પંદરમું ઉદાહરણ જોઈએ. એક્સ પ્લસ ટુ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટ, ટુ એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટ, અને એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો. સરસ, એ બે અસમતા આપે એટલે આપણે નિરાત, કારણ કે એનો આલેખ દોરવો જ ના પડે, અક્ષો તો દોરેલી જ હોય ને. અચ્છા, ઉપરની બે અસમતાઓ એને અનુરૂપ રેખાના સમીકરણ, એક્સ બરાબર ઝીરો લેતા વાય બરાબર ચાર, અને વાય બરાબર ઝીરો લેતા એક્સ બરાબર આઠ. એટલે અહીંયા અક્ષો સાથેના બે છેદ બિંદુઓ ઝીરો ફોર એટ ઝીરો. એ જ રીતે બીજી અસમતાને અનુરૂપ રેખાનું સમીકરણ, એમાં એક્સ બરાબર ઝીરો મૂકીએ, વાય બરાબર આઠ, ઝીરો આઠ બિંદુ, અને વાય બરાબર ઝીરો મૂકો, એક્સ બરાબર ચાર. ફોર ઝીરો બિંદુ પેલા ચરણમાં જ આ લેખાવશે તો તમને અંદાજ આવી ગયો ને. બંનેની મેક્સિમમ કિંમત કેટલી? આઠ. એટલે ચાર ને આઠ જ છે તો હાલ્યો, ચારના ગુણાંકમાં લઈ લેવાય, થોડુંક જગ્યા રખાયા, નહીતર તો હાવ બચોલ્યું થાય. બે ચાર છ આઠ કરવું હોય તોય છૂટ, અને તમને મજા આવતી હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કરવું હોય તોય છૂટો. સ્કેલની વાત કરું છું, આપણે છે ને બે ચાર છ આઠ કરી નાખીએ, બરાબર દસ આઠ છ ચાર બે ઝીરો. અહીંયા બે ચાર છ આઠ દસ, બસ આઠથી આગળ તો કઈ છે જ નહીં, બરાબર ને? ટુ ફોર સિક્સ એટ ટેન, ટુ ફોર સિક્સ એટ ટેન,
બે રેખાઓ દોરવાની છે. પેલા માટે 8 4 એટલે એક્સ એક્સ પર 8 વાય એક્સ પર 4. એનું સમીકરણ એક્સ પ્લસ 2y ઇક્વલ ટુ 8 અને પછી 4 8. અહીંયા y ઇક્વલ ટુ 0 અને અહીંયા x ઇક્વલ ટુ 0. હવે તમે નક્કી કરો બંને અસમતાઓનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે હા કે ના. અઘરો સવાલ એવો ના ના આવે. 0 + 0 < 8 યસ ઓર નો? યસ. બીજી અસમતા 0 + 0 < 8 યસ. તો બંને રેખાથી નીચે, બંને રેખાથી નીચે એટલે આ ચતુષ્કોણીય પ્રદેશ થયો. ચલો કઈક જુદી પેટર્નમાં જઈએ, એને લાઇનિંગ વાળા કાપડથી હવે કંટાળ્યા છીએ, કઈક ડિઝાઇનર કરીએ. કરી શકાય, ગમે તે રીતે તમે એને અલગ પાડો ચાલે, પણ એમાં શું છે, આ ટીલા ટપકા છે ને એ જાજો ટાઈમ બગાડે. એટલી વારમાં ત્રાસી લીટી તો 2 વખત થઈ ગઈ હોય, પણ કાંઈ વાંધો નહીં, જસ્ટ ફોર ચેન્જ આપણે એવું કરીએ. એકની એક વાત કંટાળો આપે ને. આટલો પ્રદેશ આવે, રીટા કરો તોય હાલે, અલગ પાડવાની વાત છે ગમે એને. ડન? યસ ડન. એક જ મિનિટ. હેલો, કેટલા મુદ્દા? 15. ઓકે, હવે આપણે આવી ગયા સ્વાધ્યે 6.3 માં. આ જ વસ્તુ કરવાની છે બધા દાખલામાં. પહેલું બહુ સહેલું, કેમ તો કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3 અને વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 લ્યો. શિરોબિંદુ ગોતવાના કાંઈ નહીં, નથિંગ. સમતલ દોરી, એક શિરોલંબ રેખા એક્સ બરાબર 3 અને બીજી સમક્ષિતિજ રેખા વાય બરાબર 2 અને પછી અસમતાનું સમાધાન થાય એવા બિંદુઓમાં અક્ષ બહુ લાંબી નહીં દોરવી પડે, 3 2 જ છે ને. હા જો ને, આ 3 2 1 0 નીચે આપણે નથી જવું, બહુ જરૂરત નથી. એક્સની કિંમત કેટલી? 3. 1 2 3 4 તો બાઉ આ લેખતા હોય, બાઉ નાનું બાઉ હે ને, ઉગમ બિંદુ 1 2 3 4 1 2 3. એક્સ બરાબર 3 એ શિરોલંબ રેખા દોરી દેશું અને વાય બરાબર 2 એ સમક્ષિતિજ રેખા દોરી દેશું. શિરોલંબ રેખા એક્સ બરાબર 3
બહુ નીચે ના જતા હો, લખી નાખીએ ને સમીકરણ, લખી દઈએ. આ છે શિરોલમ રેખા x બરાબર 3, એમ સમક્ષિતિજ રેખા y બરાબર 2. હવે જુઓ, જે પ્રદેશ નક્કી થયો, એક્સ ની કિંમત 3 કે તેથી મોટી એટલે આમ, અને અને વાય ની કિંમત 2 કે તેથી મોટી એટલે આમ, એટલે અહીંથી આ જે 2 કિરણો આમ નીકળે આ પ્રદેશ થયો. અહીંયા એક્સ નું મૂલ્ય 3 કે તેથી મોટું છે અને વાય નું મૂલ્ય 2 કે તેથી મોટું છે. જાજા લીટા થઈ ગયા એમ, તૈયાર જ છે આપણે, પછી લેવલ કરી દેવાય ને. ઓકે, ડન, હોઈ ગયા. સારું ચાલો બીજો દાખલો જોઈએ અને સાફ કરી નાખું ને હવે. દોર જો જાતે 12મા ધોરણમાં કામનું છે એટલે ફ્રેશ ના કરતા. બીજી રકમ થ્રી એક્સ પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. એટલે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, એના માટે તમારે કઈ એક્સો સાથેના છેદ બિંદુઓને એ ચર્ચા કરવાની રહેતી નથી. ખાલી આ એક અસમતા જે છે બે ચલની, એને અનુરૂપ રેખાનું સમીકરણ, એમાં એક્સ બરાબર 0 તો વાય બરાબર 6, વાય બરાબર 0 તો એક્સ બરાબર 4, એટલે બિંદુ 0 6, બિંદુ 4 0. પેલું ચરણ રહેશે એક્સ ની મોટામાં મોટી કિંમત 6 અને વાય ની મોટામાં મોટી કિંમત 4, ત્યાં જ નીચે આલેખ સમાઈ જશે. જુઓ, સાત 6 5 4 3 2 1 અને 0. વન 2 3 4 5, બસ હો, આપણે 4 થી આગળ જવું નથી. એટલે આગળ એક એક અંક આગળ રાખવાનો, એટલે હાવ કટોકટી ના આવે. 1 2 3 4 5 1 2 3 4 5 6 અને 7 અને ઉગમ બિંદુ. હવે એ રેખા પેલા દોરી દઈએ, પછી શિરોલંબ અને સમક્ષિતિજ રેખાનો વારો. 4 અને 6, એક્સ અક્ષ પર 4 અને વાય અક્ષ પર 6. 4 6 ને જોડી દઈએ,
છોડી દીધા. યસ, છોડી દીધા. સમીકરણ લખી નાખીએ, 3x + 2y = 12. એક્સ બરાબર એક, શિરોલંબ રેખા, શિરોલંબ રેખા એક્સ બરાબર એક. વિચારો એકડો ક્યાં, ખબર નહીં. અને સમક્ષિતિજ રેખા વાય બરાબર બે. હા, સમક્ષિતિજ રેખા વાય બરાબર બે. ઉપર જે બે ચલવાળી અસમતા છે, ઉગમ બિંદુ એનું સમાધાન કરે છે. તમે જુઓ, હવે તો એવી ખબર પડવા માંડી ને, આ તમારો એકડો બસ. એટલે આ રેખાથી નીચે એક્સ ની કિંમત એક કે તેથી મોટી એટલે આમ, અને વાય ની કિંમત બે કે તેથી મોટી એટલે ઉપર તરફ. હમણાં એક આલેખ ના દોર્યો આપણે, એના જેવું જ થયું ને. ત્રિકોણીઓ ટપકા ટપકા કર્યા હતા એ, હવે ટપકા નથી કરવા, એ બહુ ટાઈમ બગાડે છે. તમારે કરવા હોય તો કરજો, તમને થોડોક એ બને રેસ્ટ મળી જાય ને. આવો પ્રદેશ, ત્રીજો દાખલો જોઈએ. ટુ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. અને બીજી અસમતા છે 3x + 4y ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. ટુ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 6, એક્સ બરાબર 0 એટલે વાય બરાબર 6, અને વાય બરાબર 0 એટલે એક્સ બરાબર 3. બિંદુ મળી ગયા ને, 0 6 3 0. અચ્છા, આના બિંદુ એ નક્કી કરી લે એ બાજુમાં. ચાલો 3x + 4y = 12. એક્સ બરાબર 0 તો વાય બરાબર 3, અને વાય બરાબર 0 તો એક્સ બરાબર 4. 0 3 4 0. વાયનું મોટા મોટું મૂલ્ય 6 અને એક્સનું મોટા મોટું મૂલ્ય 4. પહેલું ચરણ ચાલશે, કોઈ ઋણ કિંમત તો છે નહીં. હાલો અહીંયા દોરી નાખીએ, થઈ જશે. સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક, 0. મેક્સિમમ 4. ઓકે, 1 2 3 4 પાંચ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ 1 2 3 4 5, 1 2 3 4 5 6 and 7. ઓકે, હવે એ બે રેખાઓ દોરી લઈએ. પેલામાં હું છે 3 6, 3 6 એટલે એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ પર 6, એમ શોર્ટકટ.
थ्री सिक्स बिंदु नहीं, त्रण छे एटले एक्स अक्ष पर त्रण एकम अने वाय अक्ष पर छ एकम, एने जोड़वाने त्रण छ जोड़ाई गया। ई रेखा छे टू एक्स प्लस वाय इक्वल टू सिक्स पहली, पछी चार त्रण हवे समझी गया, चार त्रण एटले ओके ई जोड़ाई गया। रेखा छे 3x प्लस 4y इक्वल टू 12, आ आ पहलू जे समीकरण छे, आ रेखा 6 वाली उगम बिंदु नु समाधान नहीं करे, એટલે ઈ રેખા થી ક્યાં જવાનું, ઉપર, અને બીજી રેખા થી નીચે। જોજો વિચારજો, આ રેખા થી આ આ આ 2x + y = 6 ઉગમ બિંદુ નું સમાધાન નથી કરતું ને, 0 + 0 એટલે 0, 0 6 કરતા મોટા નથી એટલે ત્યાંથી ઉપર, અને આ રેખા દ્વારા આ આ આ રેખાનું જે અસમતા છે એ અસમતાનું ઉગમ બિંદુ દ્વારા પાલન થાય છે એટલે એનાથી નીચે, તો બંનેનો છેદગણ દેખાણો તમને એ નાનકડું ત્રિકોણિયું છે બેની વચ્ચે, આટલું પ્રદેશ આવે। ઓકે ચાલો ચોથો દાખલો જોઈએ આપણે। x plus y greater than or equal to 4 અને 2x minus y greater than 0, કંઈક નવી વાત શીખવાની છે આમાં, શું હમણાં કહું છું? પહેલી અસમતા x plus y equal to 4 એટલે એના અક્ષો સાથેના છેદ બિંદુઓ પહેલા નક્કી કરી લઈએ, એ તો ઈઝી છે સાવ, 0 4 ને 4 0, અહીંયા 0 4 અને અહીંયા બીજી જે અસમતા છે ને, તમે વચ્ચે ઇક્વલ ટુ મૂકશો એમાં x બરાબર 0 મૂકશો તો y બરાબર 0 આવશે, સરસ, પણ હવે y બરાબર 0 મૂકશો ને તો x બરાબર પાછા 0 જ આવશે, એટલે એક જ બિંદુ થાય, એક બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય નહીં, તો વાયની તમારે બીજી કોઈ કિંમત લેવી પડે, લઈ લઈએ, અપૂર્ણાંક નથી આવવા દેવા, વાય બરાબર 2 લઈ લ્યો, વાય બરાબર 2 એટલે x બરાબર શું આવશે, 1, એટલે બિંદુ થયું 1 2, આ વસ્તુ જુદી પડી, અત્યાર સુધી નથી એવું, પણ એટલે અઘરું છે, આપણને નહીં આવડે એવું માની લેવાને કોઈ કારણ નથી, હેલું જ છે, એમાં કાંઈ નથી, સમય જશે લગભગ આપણો આલેખ, કારણ કે બંને યામની મોટા મોટી કિંમત 4 છે એટલે આવી જ જાય ને, પાંચ 4 3 2 1 ઉગમ બિંદુ, વન 2 3 4 5, બરાબર ને? હવે
જાણે 0440 44 એને તો જોડી દઈએ, પછી પેલી વાત સમજાવું તમને. એ પેલી વખત આવ્યું ને, પણ ઈઝી છે, ડોન્ટ વરી. અને પ્રદેશ નક્કી કરવો સહેલો છે, એમાં કાંઈ નથી. પણ તમે ઉગમ બિંદુનો ઉપયોગ ના કરી શકો. આપેલી અસમતા માટે નિશ્ચિત થતો પ્રદેશ, જો રેખા પોતે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ને, તો તમે ઉગમ બિંદુનો ઉપયોગ ન કરી શકો. કંઈ વાંધો નહીં, આપણી પાસે છે બીજા રસ્તા, તમે ચિંતા નહીં કરો. એક તો ઉગમ બિંદુ અને બીજું 1 2. એટલે સ્કેલ પ્રમાણે આશરે મૂકી દેવાનું, એક્સ યામ 1 અને વાય યામ 2. થોડુંક નીચે આવ્યું છે કા, પણ એમાં બહુ મૂંઝાવું નહીં હો. હા ઓકે, હવે એમ ના કહેતા થોડુંક ઉપર આવ્યું છે. ઉગમ બિંદુ અને આપણે આ જે બિંદુ મૂક્યું ને એને જોડીએ છીએ, એમાંથી પસાર થતી રેખા, એનું સમીકરણ 2x - y = 0 છે ને. હેલો, હવે આનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે તો કે ના? 0 + 0 0 0 0 4 કે તેથી મોટા છે નથી, એટલે રેખાથી એમ ઉપર જવાનું. આ પોતે ઉગમ બિંદુમાંથી પસાર થાય જ ને, કંઈ વાંધો નહીં. કોઈ પણ એક અક્ષ પરનું બિંદુ લઈ લ્યો, કાં વાય અક્ષ પરનું બિંદુ, કાં એક્સ અક્ષ પરનું બિંદુ. એક્સ અક્ષ પરનું બિંદુ સમાધાન કરે તો નીચે. એ વખતે વાય અક્ષ પરનું બિંદુ સમાધાન નહીં કર્યો, હું તમને ચેક કરીને બતાવીશ. પણ જો વાય અક્ષ પરનું બિંદુ સમાધાન કરે તો ઉપર, તો આ સમાધાન નહીં કરે. હાલો, એક્સ અક્ષ પરનું એક બિંદુ લઈને જોઈએ. સપોઝ 2 0 2 × 2 4 - 0 એટલે 4 4 > 0 યસ. હવે જુઓ, એ વખતે વાય અક્ષ પરનું બિંદુ સમાધાન નહીં કરે. સપોઝ 0 3, અહીંયા 0, આ 3, એટલે -3 થયા ને, તો -3 0 કરતા મોટા નથી. એટલે આ રેખાથી નીચે, આ રેખાથી અને આ રેખાથી ઉપર સીમિત નહીં થાય, અનંત ગણ થશે. આનાથી ઉપર, આનાથી નીચે, એટલે કેવો પ્રદેશ થયો? એ આવો, અનંત ગણ થાય. કરદો ફરકો, ડન ને. પાંચમો દાખલો જોઈ લે. છોકરો, એક ભૂલ થઈ ગઈ. યસ, અહીંયા ઇક્વલ ટુ નોતા, સોરી. આ ભાઈને સળંગ નહીં દોરી શકાય. એ મૂળ શું છે કે આ ઉદાહરણ 1 થી ચાલુ કર્યું ને, ત્યારે ક્યાંય ખાલી લેસ દેન કે ખાલી ગ્રેટર દેન આવ્યું જ નહોતું, એટલે એ મારા ધ્યાનમાં રહ્યું. સોરી, હું સુધારો કરી દો. ઓકે, ડન. પાંચમું, 2x - y > 1 અને x - 2y > -1. એટલે એક અસમતાને અનુરૂપ રેખાનું સમીકરણ આવું. તો એમાં x = 0 એટલે y = -1 થયા, અને y = 0 તો x = 1/2.
जीरो माइनस वन, वन बाय टू जीरो। आ बीजू समीकरण એમાં x બરાબર 0 એટલે y બરાબર 1 બાય 2 અને y બરાબર 0 તો x બરાબર માઇનસ 1 0 1 બાય 2 માઇનસ 1 0 બેમાં અપૂર્ણાંક છે બેમાં અપૂર્ણાંક એ છે કંઈ વાંધો નહીં આપણે 1 બાય 2 એ સ્કેલ રાખશું એમાં હું 1 બાય 2 1 3 બાય 2 આવડે ને 0.5 1 1.5 2 એવી રીતે આલેખના તો તમે ચેમ્પિયન છો ખાલી પ્રદેશગણ નક્કી કરવાની વાત જ નવી છે રેખાના આલેખ તો તમે ખૂબ દોર્યા છે મને ખબર છે ક્યાં ધોરણમાં આવી નથી ખબર મેં ભણાવ્યું નથી કોઈ દી નવમું દસમું ભણાવ્યું જ નથી આપણે શું છે આ હાઈવે ઉપર જ ગાડી આંકી છે 11-12 આટલું બધું પણ ઋણ દિશામાં જવું પડશે છોકરાઓ બાળકો બે બે અક્ષ પર ઋણ દિશામાં જવું પડશે કાંઈ વાંધો નહીં જઈ આવશું આટો હરી આવશું એ ને ચલે શું સ્કેલ રાખશું અહીંયા ઉગમ લીધું રાખ્યાલો અહીંયા 1/2 અગર આલેખ છે ને હાવ પોપડી જેવો થાય ભલે થોડીક જગ્યા વધારે જોઈએ વાંધો નહીં અહીંયા પણ વાયા મેં માઇનસ 1 સુધી જવાનું છે ને ઓહો ચાલો નીચે જાવ પાછું દોરી દઈએ નથી મજા આવતી એમાં અંધા અંધા થઈ ગયા ને ફરીથી કરી દઈએ ચાલો થ્રી બાય ટુ વન વન બાય ટુ ઝીરો માઇનસ 1/2 માઇનસ 1 માઇનસ 3/2 1/2 1 3/2 1/2 1 અને 3/2 1/2 1 3/2 1/2 1 3/2 માઇનસ 1/2 માઇનસ 1 માઇનસ 3/2 માઇનસ 1/2 માઇનસ 1 માઇનસ 3/2 અને ઓ વન બાય ટુ અને માઇનસ 1 વન બાય ટુ અને માઇનસ 1 હવે તમે સમજી ગયા ને મારી ભાષા 1/2 માઇનસ 1 એટલે એક્સ અક્ષ પર 1/2 ને વાય અક્ષ પર માઇનસ 1 એ બેને બાંધી જોડી દેવાના બાંધી દેવાના નહીં ફૂટપટ્ટી થાકી ગઈ છે બીજું કઈ નથી 2x માઇનસ વાય ઇક્વલ ટુ 1 1/2 ને માઇનસ 1 હા માઇનસ 1 અને 1/2 યસ મેં કીધું આવું કેમ થયું ભૂલ થઈ તી નથી થઈ રેખાઓ ત્રુટક કરવાની છે હવે મને યાદ છે ભૂલો નથી હું પહેલા મેં ભૂલાઈ ગયું હતું
હવે યાદ છે. એક્સ માઇનસ ટુ વાય ઇક્વલ ટુ માઇનસ વન. આ જુઓ તો ઉગમ બિંદુ સમાધાન ના કરે એટલે રેખાથી આમ નીચે, ઉગમ બિંદુ સમાધાન ના કરે, જીરો માઇનસ વન થી થોડા નાના છે, હા એટલે આનાથી ઉપર. ઓહો આપણો પ્રદેશ છે ને એ ઓલી ઉપર છેદ ગણાવશે, ઉભા રહ્યો લંબાવી દો, આ રેખાને લંબાવી પડશે, કારણ કે ઈ બે નું વચ્ચે જેવું ત્રિકોણિયા જેવું થશે ને ઉપર અનંત સુધી, ઈ આપણો પ્રદેશ ગણ થવાનો છે. એ આ ભાગ આની લંબાવી દો, એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ, શાંતિ 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 શાંતિ. તમે થાકી ગયા છો તો અમે થાકી ગયા છીએ, એમ થોડું હાલે. ફૂટપટી ગઈ, હું થાકી ગઈ, હવે અમે થાક્યા છીએ, એમ તમે ઘડીએ ઘડીએ થાકી ગયા છો એમ કરીને ભરાઈ જવા માલતા છે. વિદ્યાર્થીઓ ના થાકતા હોય, જુઓ જી બિચારા કઈ બોલે જ કઈ. ત્રુટક કરવાની છે બે ને, અને ઉપર જે વિસેક થયો ને એ આપણો પ્રદેશ થશે. પેલા હું ત્યાં લીટા કરી દઉં પછી ત્રુટક કરી દઉં. આ ભાગ થઈ ગયું. સારું ચાલો હવે આપણી વાત અહીંયા રોકી લઈએ. સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાથી બાકી છે એટલે ટોટલ 10 દાખલા જે કરવાના છે. સમજાયું છે ને? હેલું ચલો ટોપિક છે, પછી તો પ્રશ્ન આવી જાય છે.